हेलो स्टूडेंट्स, माई सेल्फ दीपिका प्रजापति फ्रॉम कंप्यूटर डिपार्टमेंट एंड टुडे वी आर गोइंग टू लर्न अबाउट अवर टॉपिक इज डबलिंग इंग्लिश। इन अ प्रीवियस वीडियो लेक्चर वी हैव ऑलरेडी सीन अबाउट दिस कॉन्सेप्ट डबलिंग इंग्लिश। सो इन नाउ वंस अगेन रिवाइज दिस टॉपिक। एक वक्त फरीथी आपणे आ लेक्चर नी अंदर डबलिंग इंग्लिश नो कॉन्सेप्ट रिवाइज करी दईए। तो तुम्हारा
So here the doubly linked list of the first algorithm is insert a new node at the first portion of doubly linked list. So ahiya apne algorithm na steps have study karvana chhe. So pehlo apne algorithm doubly linked list nu chhe. Doubly linked list f insert is nothing but first portion in the node ne insert karvana. હવે અલ્ગોરિધમ સ્ટેપ નંબર 1 છે
શું કરવાનું છે? પહેલા ચેક કરવાનું છે કે અવેલેબિલિટી લિસ્ટ મેમરીની અંદર કોઈ લિસ્ટ ઓલરેડી ક્રિએટ છે કે નથી. અવેલેબિલિટી લિસ્ટ અંડરફ્લો ઓર નોન અંડરફ્લો નો મીનિંગ કે કોઈ નોડ ન હોય એને અંડરફ્લો કહેવાય. ઓવરફ્લો નો મીનિંગ ઓલરેડી હોય અને આપણી પાસે જે નવો નોડ એને એડ કરવા જઈ રહ્યા હોય એને કોઈ સ્પેસ ના હોય છતાં પણ એડ કરવા ઈચ્છે તો એને ઓવરફ્લો કહેવાય. અંડરફ્લો નો મીનિંગ છે જ નહીં અને છતાં આપણે એને કાઢવાનું હોય રિમૂવ કરવા ઈચ્છે તો એને અંડરફ્લો કહેવાય. તો સેમ સિચ્યુએશન અહીંયા એ જ છે કે પહેલાં આપણે લિસ્ટની અંદર ચેક કરવાની છે અવેલેબિલિટી લિસ્ટ કે અંડરફ્લો તો નથી ને. અંડરફ્લો નો મીનિંગ અહીંયા ઈ કન્ડિશન લેવાની. અવેલેબિલિટી ઇઝ ઇક્વલ ટુ નલ. નલ નો મીનિંગ એમ્પ્ટી કે મેમરીની અંદર નો એની નોડ ફાઉન્ડ, એટલે કે મેમરીમાં કોઈ જ નોડ ફાઉન્ડ નથી. ઇફ અવેલ ઇઝ ઇક્વલ ટુ નલ છે જ નહીં ધેન વી હેવ ટુ રાઇટ અવેલેબિલિટી ઇઝ અંડરફ્લો. એનો મતલબ કે કોઈ નોડ છે જ નહીં, નથી એટલે હવે આપણે નોડને ક્રિએટ પણ કરવાનો છે અને ક્રિએટ કર્યા બાદ એને ફર્સ્ટ પોર્શનની અંદર એડ કરવાનું છે. તો હવે સેકન્ડ શું છે? સ્ટેપ નંબર ટુ, રિમૂવ ફ્રી નોડ ફ્રોમ અવેલેબિલિટી લિસ્ટ. સપોઝ અહીંયા મેમરીમાં કોઈ નોડ છે આઈ એક્સ તરીકે, બટ એમાં કોઈ ડેટા છે લેફ્ટ સાઈડનો પણ નથી રાઈટ સાઈડનો પણ નથી, તો એનો મીનિંગ કે આ નોડ કેવો છે? ફ્રી નોડ છે. તો એને શું કરવાનું છે? રિમૂવ ફ્રી નોડ ફ્રોમ અવેલેબિલિટી લિસ્ટ. કે જો ફ્રી નોડ હોય તો એને લિસ્ટમાંથી રિમૂવ કરી દો અને ન્યૂ નોડ એઝ અવેલ, અને પછી એક નવો નોડ એઝ અવેલ મીન્સ કે હવે અકર કરવાનું છે આપણે ન્યૂ નોડ. Yeah, Jimmy.
know that we have to write list is under row as well as empty and then exit. Step number 2 શું કહે છે કે suppose કોઈ નોડ છે અને જો એની જોડે કોઈ એડ્રેસ નથી ઓલરેડી છે અને એડ્રેસ નથી મીન્સ નલ છે તો એને પણ આપણે રીમૂવ કરવાનું છે સો રીમૂવ ફ્રી નોડ ફ્રોમ અવેલેબિલિટી લિસ્ટ એને રીમૂવ કરીશું એટલે આપણને સ્પેસ મળશે નવો નોડ ક્રિએટ કરવા માટેની અને એ જે નવો નોડ આપણે લઈશું એ એઝ અ ન્યુ નોડ અવેલેબલ એન્ડ ધેન એને લિંક કરવાનું છે તો લિંક કરવા માટે સ્ટેપ નંબર 3 શું કહે છે કે તમે લિસ્ટને ફરીથી એક વખત ચેક કરો કે કોઈ નોડ ઓલરેડી છે કે નહીં અને એને ચેક કરવા માટે આપણે કન્ડિશન લેવાની છે કે ઇફ એની નોડ ઇન અ લિસ્ટ જો કોઈ લિસ્ટમાં નોડ નથી ફાઉન્ડ થતો ધેન ફર્સ્ટ ઇઝ ઇક્વલ ટુ નલ એટલે કે પહેલો જ નોડ નલ હશે અને જો નલ હોય તો હવે આપણે એને ડેટા આપો મીન્સ અસાઇન ડેટા ટુ નોડ અને ડેટા ઇન્ક્લુડ કરવા માટે આપણે શું આપી દઈશું ઇન્ફોર્મેશન ઓફ ન્યુ નોડ એઝ અ એક્સ સો હિયર હજી પણ આના સ્ટેપ્સ આપણે ટુ બી કન્ટિન્યુ કરવાના છે કારણ કે આપણે જે નોડ હજી ક્રિએટ કર્યો છે એ નલ છે હજી એની આગળ આપણે પ્રીવિયસ પણ લેવાનો છે અને નેક્સ્ટ પણ એડ્રેસ લેવાનું છે સો હવે સ્ટેપ નંબર 3 માં જે રીતે આપણે એ લીધું છે સેમ ટુ સેમ સ્ટેપ નંબર 3 માં આપણે બી સ્ટેપ પર જઈએ સો ટુ બી કન્ટિન્યુ ઓફ ધ સ્ટેપ નંબર 3 એઝ અ બી સ્ટેપ સ્ટેપ નંબર 3માં આપણે હવે બી પર જઈએ એનો ક્વેશ્ચન જે હતો એ આપણે શું હતું ઇફ એની નોડ નોટ ઇન અ લિસ્ટ કે જો લિસ્ટમાં કોઈ નોડ નથી ધેન ફોલો ધી સ્ટેપ નથી ત્યારે આપણે આ સ્ટેપને ફોલો કરીએ હવે બીમાં લઈએ ઇફ એની નોડ અવેલેબલ ઇન અ લિસ્ટ કે જો ઓલરેડી અવેલેબલ છે તો અસાઇન previous of first as a new
setting new node at the first portion. You can also make the algorithm step yourself, but you must keep in your mind, follow the concept of the double increased and then make yourself algorithm step. So I hope you all are easily understand from this video lecture about the algorithm step of double increased. And if anyone have a doubt, then please comment on Google Classroom. Thank you.